ગુજરાતમાં 16થી વધુ લોકસભા બેઠકો પર જીત મેળવશે આ દાવો કર્યો છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ. તેમણે કહ્યું કે રાજ્યની અને દેશની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે. તો ભાજપાના દિગ્ગજ નેતાઓના વાણી વિલાસ ઉપર તેમણે કહ્યું કે ભાજપાને હાર દેખાતી હોવાથી તે માનસિક રીતે વિચલિત થઈ ગયું છે. આપણે જણાવી દઈએ કે અમિત ચાવડાએ અહીં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લગભગ 16થી વધુ બેઠક કોંગ્રેસ જીતશે. ગુજરાતમાંથી 26માંથી 16 બેઠક જીતવાનો દાવો અમિત ચાવડાનો. ચૂંટણીના પ્રચારના પડઘમ આજે શાંત થઈ જશે. આપણી સાથે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા છે, તેમની સાથે વાત કરશું કે આજે છેલ્લો દિવસ છે, કયા પ્રકારે આખો પ્રચાર તેમનો ચાલ્યો. સાહેબ, આજે છેલ્લો દિવસ છે, શું કહેશો, કયા પ્રકારે આખા પ્રચારને જુઓ છો? ચૂંટણીની જાહેરાતથી લઈને આજ દિન સુધી ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ, અમારા તમામ રાહુલજી સહિતના સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં ખૂબ પ્રવાસ કર્યો અને સાથે સાથે મને કહેતા આનંદ થાય કે ગુજરાતમાં તમામ વિસ્તારના લોકોએ ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો છે. અને જે રીતની પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે, ખેડૂત હોય, યુવા વર્ગ હોય, મહિલા હોય, વેપારી હોય, સમાજના તમામ વર્ગના લોકો છે, એણે કોઈ નાત જાતથી ઉપર ઉઠી, કોઈ ધર્મથી ઉપર ઉઠી અને આ વખતે દેશમાં પરિવર્તન માટે મત કરવાનું મન બનાવી ચૂક્યા છે. કોંગ્રેસને ખૂબ સારો આવકાર મળ્યો છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે 23 તારીખે લોકોના ખૂબ આશીર્વાદ મળશે, ગુજરાતમાં પરિવર્તન આવશે, દેશમાં પરિવર્તન આવશે અને સામાન્ય જનની સરકાર આવશે. સર, ખાસ કરીને જે પ્રકારે પ્રચાર યુદ્ધ ચાલ્યું તે દરમિયાન રાહુલ ગાંધી સામે કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ થયો, કયા પ્રકારે જુઓ છો આ પ્રકારની ભાષાને? આપ સૌએ જોયું હશે કે ભાજપનું શીર્ષ નેતૃત્વ વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના લોકોને, એમના રાજ્યના પ્રમુખ સુદ્ધા એવી ભાષા અને એવો વાણી વિલાસ કર્યો કે જે આપણી ગુજરાતની સંસ્કૃતિને ના શોભે અને એ જે પદ પર છે પદને ના શોભે. એવા સંજોગોમાં એમને હાર દેખાઈ રહી છે, માનસિક રીતે વિચલિત થઈ ગયા છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ક્યાંક વિકાસની વાત હવે કહી શકતા નથી. એટલા માટે જ પાકિસ્તાન કે અન્ય વાતો કે વાણી વિલાસ કરી, નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી, વ્યક્તિગત રીતે ગાંધી પરિવારને ટાર્ગેટ કરી અને દેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ ગાંધી ગુજરાતની ધરતીના મતદારો છે, ખૂબ સમજે છે, સંસ્કૃતિને સમજે છે, દેશની આઝાદી સાથે જોડાયેલા છે અને આંદોલન સાથે જોડાયેલું આ ગુજરાત પરિવર્તન લાવશે. સાહેબ, જે પ્રકારે હાર્દિક પર હુમલા થઈ રહ્યા છે, ખાસ કરીને કાલની સભા હોય કે થપ્પડ હોય, શું કહેશો, કયા પ્રકારે આ બાબતને જુઓ છો? ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તો આમ પણ પડી ભાગી છે. રોજ ખૂન થાય છે, ચોરીઓ થાય છે, લૂંટ થાય છે, બળાત્કાર થાય છે અને આજે ચૂંટણી પ્રચારમાં હાર્દિકભાઈ અમારા સ્ટાર પ્રચારક છે, તેમ છતાં સુરક્ષાની વ્યવસ્થા નથી અને ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા લોકો હુમલો કરતા હોય એવા આપણે બધાએ તથ્યો જોયા છે. ત્યારે ક્યાંક હાર્દિકભાઈથી ગભરાઈ, કોંગ્રેસથી ગભરાઈ અને હાર બાળી જઈ અને ભાજપના લોકો નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે, અમે એને વખોડીએ છીએ અને ગુજરાતની જનતાની સુરક્ષા અને સલામતી માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. છેલ્લો સવાલ, ખાસ કરીને આટલા બધા પ્રચાર થયા, રાહુલ ગાંધી પણ આવ્યા, આપ પણ ખૂબ પ્રચારમાં જોડાયા હતા, કેટલી બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળશે? ગુજરાતમાં તમામ વિસ્તારમાં તમામ વર્ગના લોકોનો ખૂબ ઉમળકાભેર આવકાર મળ્યો છે. અમારા ઉમેદવારોએ પણ ખૂબ કામ કર્યું છે, અમારા કાર્યકરોએ પણ રાત દિવસ તડકો જોયા સિવાય તનતોડ મહેનત કરી છે. પ્રજાનો જે આવકાર છે જોતા 16 કરતાં વધારે બેઠકો કોંગ્રેસ જીતશે. તો આ હતા અમિતભાઈ ચાવડા, જેમનું કહેવું છે કે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, તેઓ પણ પ્રચારમાં હજુ સુધી જોડાયેલા છે અને 16 કરતાં વધુ બેઠકો કોંગ્રેસ ગુજરાતમાં જીતશે. કેમેરામેન મનોજ ગોયલ સાથે કુલદીપ પરમાર, TV9.